જિલ્લા મથક પાલનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 72મા રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે હેતુથી 35 ગુજરાત બટાલિયન એનસીસીના કેડેટર્સે રક્ત આપી સામાજિક દાયિત્વ નિભાવ્યું હતું. હાલમાં કોરોના મહામારી જેવા કપરા સમયમાં તેમજ થેલેસેમિયાના દર્દીઓને વિનામૂલ્યે રક્ત મળી રહે તેના માટે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશનમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો. આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠા અને 35 બટાલિયન એનસીસીના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સ્ટેટના પાસ્ટ ચેરમેન ડૉક્ટર મધુબેનની યાદમાં અમને શ્રદ્ધાંજલિ રૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ કોરોનાના જે દર્દીઓ છે, થેલેસેમિયાના દર્દીઓ અને કોરોના વોરિયર્સના જે પણ સગા સંબંધીઓ અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક આ બ્લડ પહોંચાડવામાં આવશે. એનસીસીના કેડેટોએ પણ જે લોકોએ આજે બ્લડ આપ્યું છે એમને પણ કોરોના વોરિયર્સ તરીકે જ્યારે પણ એમને પણ જરૂરિયાત પડે તો એમને પણ નિઃશુલ્ક બ્લડ આપવામાં આવશે. આજે ડૉક્ટર મધુબેન ઘણા સમયથી સમગ્ર જિલ્લામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સેવાકીય કામગીરી કરી છે. એમનો તાત્કાલિક હમણાં જ નિધન થયું છે તો એમને અમે સૌ શ્રદ્ધાંજલિ આપી અને કોરોના વોરિયર્સને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આજના શુભ દિને એનસીસી કેડર સાથે સુધા સ્વર્ગસ્થ સુધાબેનના નિધનની શ્રદ્ધાંજલિ રૂપે આજે જે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે એના માટે આજના જે બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકાના અને બનાસકાંઠા જિલ્લાના ચેરમેન એવા ગિરીશભાઈ જગાણાને ખૂબ ખૂબ અભિનંદન. બીજી વાત એ છે કે આજના આ કેમ્પમાં મોટાભાગે 60-70% ફિમેલ વર્ગે બ્લડ ડોનેશન કર્યું છે, જે આવતા સમય માટે બહુ ઉમદા વસ્તુ છે અને લેડીઝ વર્ગને ખબર પડી કે બ્લડ ડોનેશન કોઈ નુકસાન થતું નથી. સુધાબેન એક બહુ અમે સુધાબેન જોડે 20-એક વર્ષ સાથે કામ કરેલ અને સુધાબેન એક બહુ શક્તિશાળી ફિમેલ હતા અને જેને આખા ગુજરાતની ચેરમેન તરીકે ઘણી બધા પ્રોજેક્ટ પ્રમેનન્ટ પ્રોજેક્ટો કરેલા છે અને એના પણ બહુ અમે વધાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર.